તો હાય ફ્રેન્ડ્સ, સો ટુડે હું લેકમેના પ્રોડક્ટ વડે હું ફૂલ ફેસ મેકઅપ ક્રિએટ કરવાના છીએ, ઓનલી ફોર મારા લેકમેના પ્રોડક્ટ વડે. તો સૌથી પહેલાં જોઈએ કે મારા લેકમેના પ્રોડક્ટમાં હું તમને જણાવું. તો સૌથી પહેલાં લેકમેનું પીચ મિલ્કવાળું મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ છે, આફ્ટર કોમ્પ્લેક્શન કેર ક્રીમ છે, લેકમેનું 9 to 5 વાળું સીસી ક્રીમ છે, એન્ડ ત્યારબાદ લેકમેનું કાજલ છે. એન્ડ તમે કાજલ જુઓ તો જે બિગ ટીપમાં આવે છે, તો બિગ ટીપ વડે આપણે સ્મોકી આઈ લુક ક્રિએટ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે ફરીથી લેકમેનું કાજલ છે, આ કાજલ વડે આપણે કાજલ તો એપ્લાય કરીશું બટ આઈલાઇનર પણ ક્રિએટ કરવાના છીએ. એન્ડ ત્યારબાદ લેકમેની લિપસ્ટિક છે જે લિપ ક્રેયોનમાં છે. શું આપણે મેકઅપ સ્ટાર્ટ કરીએ? ફર્સ્ટ સ્ટેપમાં આપણા ફેસને મેકઅપથી સિક્યોર કરવા એન્ડ આપણા બેઝ મેકઅપને કમ્પ્લીટ કરવા માટે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું. એન્ડ આપણા ફેસને નમી એન્ડ હાઇડ્રેટ રાખવા માટે મોઇશ્ચરાઇઝર એપ્લાય ફર્સ્ટ સ્ટેપમાં તો કરવું જ જોઈએ. તો તેના માટે હું લેકમેનું સ્કિન પરફેક્ટ કલેક્શન પીચ મિલ્ક યુઝ કરી રહી છું, જેની પ્રાઇસ 220 રૂપીઝ, જે 200 ગ્રામમાં અવેલેબલ છે. તો આફ્ટર આપણે મોઇશ્ચરાઇઝરને આપણે નોર્મલી ફેસ પર એપ્લાય કરીશું એન્ડ ત્યારબાદ બંને હેન્ડ વડે આપણે ફૂલ ફેસ પર આપણે મોઇશ્ચરાઇઝર સારી રીતે એપ્લાય કરીશું અને ફેસના હરેક જગ્યા પર, હરેક કોર્નર પર આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું, જેના લીધે આપણે મેકઅપ વડે પણ ફેસને પ્રોટેક્શન આપી શકીએ. આફ્ટરના સ્ટેપમાં ફાઉન્ડેશન એપ્લાય કરવાનું હોય છે, જેના લીધે આપણા ફેસના ટોનને ઇવન સ્કિન ટોનમાં આપણે મેળવી શકીએ. બટ ટુડે હું સીસી ક્રીમ યુઝ કરી રહી છું, જે લેકમે 9 to 5નું કોમ્પ્લેક્શન કેર ક્રીમ છે, ઓલ ઇન વન છે, અને જે ઇન્સ્ટન્ટ સ્કિન ટાઇલિસ માટે છે, અને જે SPF 30 PA++ પણ છે. તો આપણે સીસી ક્રીમ યુઝ કરીશું. તો તેના માટે આપણે ફેસ પર સીસી ક્રીમને એપ્લાય કરીશું. તો મારા ફિંગર ટીપ વડે સીસી ક્રીમને એપ્લાય કરી રહી છું મારા ફેસ પર. ફાઉન્ડેશનને યુઝ કરવા ટાઈમે તમે જોઈશો કઈ રીતે આપણે હંમેશા સ્મોલ ડોટમાં જ ફેસ પર એપ્લાય કરવું ફર્સ્ટ ટાઈમમાં, એન્ડ ત્યારબાદ મેકઅપ બ્રશીસ અથવા બ્યુટી બ્લેન્ડર વડે તેને આપણે બ્લેન્ડિંગ કરવું જોઈએ. તો આફ્ટર હું બ્યુટી બ્લેન્ડર વડે જે આપણે સીસી ક્રીમ એપ્લાય કર્યું છે તેને ડેપ ડેપ કરીને સારી રીતે આપણે ફૂલ ફેસ પર ફેસના હરેક પાર્ટમાં અને હરેક કોર્નરમાં આપણે બ્યુટી બ્લેન્ડર વડે તેને ડેપ ડેપ કરીને સારી રીતે બ્લેન્ડિંગ કરીશું. લિક્વિડ પ્રોડક્ટમાં હંમેશા વેટ બ્યુટી બ્લેન્ડરનો આપણે યુઝ કરવો જોઈએ. ડ્રાય પ્રોડક્ટ હોય, મતલબ કે બ્લશ, કોમ્પેક, આઈશેડો વગેરે હોય તો તેને યુઝ કરવા માટે ડ્રાય બ્યુટી બ્લેન્ડરનો યુઝ કરવો. અને અત્યારે હું સીસી ક્રીમ યુઝ કરી રહી છું, તો અત્યારે હું વેટ બ્યુટી બ્લેન્ડરનો યુઝ કરી રહી છું. તો આફ્ટરના સ્ટેપમાં આપણે જે આ બેઝ મેકઅપ કમ્પ્લીટ કર્યું છે, મતલબ મોઇશ્ચરાઇઝર અને જે ફાઉન્ડેશન આપણે એપ્લાય કર્યું છે, તેને સેટ કરવા માટે આપણે કોમ્પેક અથવા લૂઝ પાવડર યુઝ કરવામાં આવે છે. બટ ટુડે હું ફ્લોરનો યુઝ કરી રહી છું. આપણે જે બેઝ મેકઅપ કમ્પ્લીટ કર્યું છે તેને સેટ કરવા માટે અને લોક કરવા માટે આપણે કોઈ પણ કોમ્પેક યા લૂઝ પાવડરનો યુઝ કરવાનો હોય છે. અને હું ટુડે ફ્લોરનો યુઝ કરી રહી છું અને આપણે નોર્મલ એમાઉન્ટમાં જ એપ્લાય કરવાનું હોય છે. સો આપણો બેઝ મેકઅપ કમ્પ્લીટ છે. આફ્ટરના સ્ટેપમાં આપણે બ્લશ, હાઇલાઇટર, આઈશેડો વગેરે ક્રિએટ કરી શકીએ છીએ. તો આપણે બ્લશ એપ્લાય કરીશું. તો બ્લશ માટે હું લેકમેનું લિપ ક્રેયોન યુઝ કરી રહી છું, જેમાં મારો સેટ છે 07 સોકિંગ પિંક, અને જે 2.2 ગ્રામમાં અવેલેબલ છે, એન્ડ તેની પ્રાઇસ છે 220 રૂપીઝ. અને આપણે જે પિંક કલર છે તેને એઝ અ બ્લશ તરીકે યુઝ કરીશું. તમે જોઈ શકો છો કે હું મારા ચીક બોન્સ પર આ રીતે હું થોડો અમાઉન્ટમાં લિપસ્ટિકને એપ્લાય કરીશ, એન્ડ આફ્ટર આપણે બ્યુટી બ્લેન્ડર વડે તેને બ્લેન્ડિંગ કરીશું, જેના વડે આપણે બ્લશનો ઇફેક્ટ મેળવી શકીએ. સો તમે જોઈ શકો છો બ્લશ ક્રિએટ થઈ ગયું છે. અને આફ્ટરના સ્ટેપમાં આપણે આઈશેડો એપ્લાય કરીશું. તો ફર્સ્ટમાં આઈસ પર હું ગ્લોસી લુક માટે ફરીથી લિપસ્ટિકનો યુઝ કરીશ, પિંક કલરનો, અને તેને મારા ફિંગર ટીપ પર એપ્લાય કરીશ. એન્ડ ત્યારબાદ આપણે જે પીચ મિલ્ક વાળું મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ હતું નોર્મલ એમાઉન્ટમાં આપણે લઈને આ બંને મિક્સરને હું મારા આઈસ પર એપ્લાય કરીશ, જેના લીધે હું મારા આઈસ પર એક ગ્લોસી લુક મેળવી શકીએ, જે તમે જોઈ શકો છો. પિંક કલરનું ગ્લોસી લુક મેળવી શકીએ છીએ. સો આઈઝના લીડ પર પિંક કલર ગ્લોસી પિંક એપ્લાય કર્યા બાદ આપણે સ્મોકી લુક ક્રિએટ કરવાના છીએ, જેના માટે હું લેકમેનું કાજલ યુઝ કરી રહી છું, જેમાં તમે જોઈ શકો જે બિગ ટીપ વાળું આવે છે. એન્ડ લેકમેનું કાજલ છે 2 ગ્રામમાં અવેલેબલ છે, જેની પ્રાઇસ છે 100 રૂપીઝ. તો આફ્ટર આપણે કાજલને આઈઝના આઉટર કોર્નર પર ઓનલી ફોર આપણે એને તેને હલકે હાથેથી આપણે તેને એપ્લાય કરીશું,
જે તમે જોઈ શકો છો. આઈઝ ના આઉટર કોર્નર પર એપ્લાય કરીને બાદ આફ્ટર આપણે રાઉન્ડ ફ્લફી બ્રશ વડે મેકઅપના સ્મોલ બ્રશીસ વડે તેને નોર્મલી બ્લેન્ડિંગ કરીશું, જેના લીધે આપણે એક સારો સ્મોકી લુકનો લુક મેળવી શકીએ. તો આપણો લાઇટ વેટ વાળો આઈ શેડો કમ્પ્લીટ છે, જે આઈ શેડોને તમે કોઈ પણ ઇવેન્ટમાં પાર્ટીમાં વગેરે જગ્યાએ અને વગેરે ક્લોથમાં આ આઈ શેડો તમે યુઝ કરી શકો. સો આફ્ટર ધ સ્ટેપમાં આપણે કાજલ એન્ડ આઈલાઇનર ક્રિએટ કરવાની છે. તો મારી પાસે અત્યારે લેકમેની આઇકોનિક કાજલ છે, તો જેને જે વોટરપ્રૂફ છે અને જે 0.35 ગ્રામમાં અવેલેબલ છે. તો આપણે તેને આઈઝના વોટર લાઇન પર લાઇન ડ્રો કરીને કાજલ ક્રિએટ કરવાની હોય છે. તો હું કાજલ એપ્લાય કરીશ. તો કાજલ એપ્લાય થયા બાદ હું આ જ પેન્સિલ વડે આઈલાઇનર ક્રિએટ કરવાની છું. તો હું ફૂલ આઈલાઇનર ક્રિએટ કરવાની નથી, આઈઝના જે આઉટર કોર્નર છે ત્યાં કોર્નરમાં નોર્મલી હું પોઈન્ટ મતલબ લાઇન ડ્રો કરીને લાઇનરનો ઇફેક્ટ ક્રિએટ કરવાની છું. એન્ડ આઉટર કોર્નર પર નોર્મલી લાઇન ડ્રો કરીને બિગ આઈઝનો લુક ક્રિએટ કરીશું. તમે લાઇનર જોઈ શકો છો. એન્ડ આફ્ટર લાસ્ટના સ્ટેપમાં હું લિપસ્ટિક એપ્લાય કરીશ, જેના માટે ફરીથી હું લેકમેનું લિપ ક્રેયોન યુઝ કરી રહી છું, જેમાં મારો સેટ છે 07 શોકિંગ પિંક, અને તેને હું મારા લિપ્સ પર એપ્લાય કરીશ. સો ફાઇનલી મારો ઓનલી ફોર મારા લેકમેના પ્રોડક્ટ વડે મારો ફૂલ ફેસ મેકઅપ કમ્પ્લીટ છે. આ મેકઅપ લાઇટ વેટ હોવાથી, લાઇટ મેકઅપ હોવાથી તમે આ મેકઅપને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇવેન્ટમાં યુઝ કરી શકો છો. એવરીડે બેઝિસ પર રેગ્યુલર તમે યુઝ કરી શકો છો, ઓફિસ માટે પણ યુઝ કરી શકો છો.